मैं बीएससी होम से सेमेस्टर 5 पेपर नंबर 6 न्यूट्रिशन अने फिटनेस आ विषय अंतर्गत यूनिट नंबर 5 रमतवीरोनું પોષણ એ રમતવીરોના પોષણમાં આપણે આગલા બે લેક્ચરમાં જોયું ત્યાર પછી ડાયટિશિયન જે સ્વેટ ટ્રાયલ આપવામાં આવે છે રમતવીરોને આ રમતવીરો કઈ રીતે કરે છે તે આપણે જોઈએ સૌ પ્રથમ રમતવીરનો ફ્લુઇડ લોસ સ્વેટ ટેસ્ટ દ્વારા જાણવો આ વ્યક્તિનો ફ્લુઇડ લોસ 600-1200 મિલી પ્રતિ કલાક એટલે કે 10-20 મિલી પ્રતિ મિનિટ છે ત્યારબાદ ફ્લુઇડ જો માત્ર સ્પોર્ટ્સ ડ્રિંક્સથી પૂર્ણ કરવાનું હોય તો તેને કાર્બોહાઈડ્રેટ અને સોડિયમ કેટલો જોઈશે તેની ગણતરી કરવી જોઈએ 600-1200 મિલી સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં અંદાજે 35-75 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 400-500 મિલીગ્રામ સોડિયમ હોય છે જે તેની બ્રાન્ડ પર આધારિત હોય છે રમતવીરની સોડિયમની જરૂરિયાત 500-1000 મિલીગ્રામ છે જે સ્પોર્ટ્સ ડ્રિંક્સમાંથી મળી રહે છે મોટાભાગના ડ્રિંક્સમાં 0.3-0.7 ગ્રામ પ્રતિ લિટર સોડિયમ હોય છે યાદ રાખો 60-90 મિનિટથી વધારે એક્ટિવિટી હોય તો જ સ્પોર્ટ્સ ડ્રિંક્સનો ઉપયોગ કરવો હાઇડ્રેશન પ્લાન આહાર આયોજન 1.2 માઇલના તરણ એટલે કે સ્વિમિંગ માટે કુલ સમય 45 મિનિટ આટલા સમય માટે કોઈ આહાર કે પ્રવાહીની જરૂર પડતી નથી 56 માઇલનું સાયકલિંગ એમાં કુલ સમય 3.18 કલાક અહીં એક્ટિવિટી 3.18 કલાક હોવાથી આહાર આયોજનનું હાઇડ્રેશન પ્લાનની જરૂર પડે છે જે નીચે પ્રમાણે છે જે આપણે ત્યાર પછી જોશું સ્પર્ધા પહેલાંનું પોષણ સ્પર્ધા પહેલાં દરમિયાન અને પછી કરવામાં આવતા ચતુરાઈપૂર્વકના આહાર આયોજનને પરિણામે વિનિંગ પરફોર્મન્સ મળે છે આથી સ્પર્ધા પહેલાં દરમિયાન અને પછીનું આહાર આયોજન ખૂબ જ અગત્યનું છે રમતવીરો સ્પર્ધા પહેલાં નર્વસનેસ અનુભવતા હોય છે અને તેની તેના એપેટાઇઝ એટલે કે ભૂખ પર અસર પડે છે આને પરિણામે સ્ટમક ક્રેમ્પ્સ ડાયરિયા જેવા લક્ષણો જોવા મળે છે ગ્લાયકોજન લોડિંગ એન્ડ્યુરન્સ કસરત દરમિયાન મસલ્સ ગ્લાયકોજનમાં એટલે કે સ્નાયુઓમાં સંગ્રહાયેલા ગ્લાયકોજનમાં ઘટાડો અને રુધિરમાં ગ્લાયકોજનના પ્રમાણમાં થતો ઘટાડો એ થાકનો અનુભવ કરવા માટેના અગત્યના પરિબળો છે આથી સારા પરફોર્મન્સ માટે કસરત અથવા તો રમત પહેલાં પૂરતા પ્રમાણમાં ગ્લાયકોજનનો સંગ્રહ અને સ્પર્ધા દરમિયાન પૂરતો કાર્બોહાઈડ્રેટ પૂરો પાડવો અગત્યનો છે પરિણામે એવી પદ્ધતિ શોધવી જોઈએ કે જેથી કરીને સ્પર્ધા પહેલાં પૂરતા પ્રમાણમાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય ભૂતકાળમાં સ્કેનેડિવેનિયન સંશોધકે સુપર કોમ્પેન્સેશન ડાયટ આપ્યું હતું તેણે આ રીતે આહાર આયોજન કરેલ હતું સ્પર્ધા પહેલાંના એક અઠવાડિયામાં એવી કસરત આપવી કે જેથી કરીને બધું જ ગ્લાયકોજન વપરાઈ જાય ત્યારબાદ પ્રથમ 3 દિવસ માટે વધારે ચરબીવાળો આહાર આપવો અંતે સ્પર્ધાના દિવસ સુધી રમતવીરને વધારે કાર્બોહાઈડ્રેટ ધરાવતો આહાર આપવામાં આવે છે આ દિવસો દરમિયાન એન્ડ્યુરન્સ તાલીમ આપવામાં આવતી નથી આ આહારને પરિણામે એન્ડ્યુરન્સ તાલીમ દરમિયાન મસલ્સ ગ્લાયકોજન સ્ટોરેજ ખૂબ જ વધી જાય છે આમ છતાં પણ આ પદ્ધતિના ગેરફાયદાઓ પણ છે વધારે ચરબી ઓછા કાર્બોહાઈડ્રેટવાળા આહાર દરમિયાન રમતવીર નબળાઈનો અનુભવ કરે છે ઘણા રમતવીરો વધારે કાર્બોહાઈડ્રેટ તથા ઓછી ચરબી ધરાવતા ડાયટની પેલેટેબિલિટીને લઈને ચિંતિત હોય છે વધારે ચરબીવાળા આહારને પરિણામે પાચનતંત્રને લગતી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે ઘણા રમતવીરો સ્પર્ધાના 7-8 દિવસ દરમિયાન તાલીમ લેવાનું બંધ કરતા હોતા નથી આમ આ આહારના ગેરફાયદાને કારણે પ્રેક્ટિકલી સ્વીકાર્ય નથી પરિણામે હાલના સ્પર્ધા પહેલાના પ્રથમ અઠવાડિયા દરમિયાન એવી રીતે આહાર આયોજન કરવામાં આવે છે કે કાર્બોહાઈડ્રેટ 50-55% વધારીને 70-75% સુધી આપવામાં આવે છે આ ગાળા દરમિયાન રમતવીરોની તાલીમમાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવે છે જેને ટેમ્પરિંગ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારની પ્રેક્ટિસને પરિણામે 150% જેટલો ગ્લાયકોજન સ્ટોરેજમાં વધારો થાય છે સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ ઇન્ટેકને દૈનિક જરૂરિયાતના ટકાવારી પ્રમાણમાં દર્શાવવામાં આવે છે દાખલા તરીકે 70 કિલો વજન ધરાવતા માણસમાં 600-700 ગ્રામ એટલે કે 10 ગ્રામ પ્રતિ કિલો શરીરના વજન પ્રમાણે કાર્બોહાઈડ્રેટનો સ્ટોરેજ થયેલો હોય છે આથી 10 ગ્રામ
પ્રતિ કિલો શરીરના વજન પ્રમાણેનો કાર્બોહાઇડ્રેટ આપવાથી પૂરતા પ્રમાણમાં ગ્લાયકોજનનું સ્ટોરેજ થાય છે. જો તેનાથી વધારે પ્રમાણમાં આપવામાં આવે તો પણ સ્ટોરેજમાં વધારો થતો નથી. અહીં ખાસ યાદ રાખવું જોઈએ કે કાર્બોહાઇડ્રેટ એ ચરબી અને ફેટ કરતા ઓછી શક્તિ આપે છે. આથી કાર્બોહાઇડ્રેટ ધરાવતો આહાર બલ્કી એટલે કે કદમાં વધારે હોય છે. આ ઉપરાંત તેમાં ફાઈબર એટલે કે રેસાઓનું પ્રમાણ વધારે હોય છે. પરિણામે આહાર બનાવવામાં ખાસ કાળજી લેવી જોઈએ અથવા તો પડે છે. વધારે કાર્બોહાઇડ્રેટ ધરાવતા ખાદ્યો તરીકે પાસ્તા, બટેટા, ચોખા, બ્રેડ અને ફળો વગેરેનો સમાવેશ થાય છે. સ્પર્ધા પહેલાના 2-3 દિવસ પહેલા વધારે ફાઇબર ધરાવતો આહાર આપવો હિતાવહ નથી. પરિણામે ગ્રીન સલાડ, કાચા શાકભાજી, આખા અનાજની બ્રેડ, કાચા કેળા વગેરેનો સમાવેશ ન કરવો જોઈએ. સ્પર્ધા પહેલાની કલાક દરમિયાન કાર્બોહાઇડ્રેટ આપવું હિતાવહ નથી, કારણ કે તેને પરિણામે હાઇપોગ્લાયસેમિયા ઉત્પન્ન થાય છે. 30-120 મિનિટ પહેલા કાર્બોહાઇડ્રેટ લીધેલ હોય તો પ્લાઝ્મા ગ્લુકોઝ લેવલ અને ઇન્સ્યુલિન લેવલમાં વધારો થતો હોવાથી ગ્લુકોઝનું અપટેક વધે છે અને ચરબી એટલે કે ફેટ મેટાબોલિઝમ અને ઓક્સિડેશનમાં કસરત દરમિયાન અવરોધ ઉત્પન્ન થાય છે. જ્યારે ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ અને અદ્રાવ્ય સ્ટાર્ચનું ધીમી ગતિએ ઓક્સિડેશન થાય છે. અભ્યાસ પરથી એવા પણ પરિણામો મળેલ છે કે 50 ગ્રામ ફ્રુક્ટોઝ અને 50 ગ્રામ ગ્લુકોઝનું ઓક્સિડેશન માત્ર 100 ગ્રામ ગ્લુકોઝના ઓક્સિડેશન કરતાં 21% ઝડપથી થાય છે. કાર્બોહાઇડ્રેટ શક્તિના વપરાશ અને લીવર ગ્લાયકોજનના સ્ટોરેજ તરીકે અગત્યનું હોય છે. કસરત દરમિયાન જરૂરી માત્રામાં લેવામાં આવે છે. સામાન્ય રીતે 10-11 ગ્રામ પ્રતિ મિનિટ કરતાં વધારે કાર્બોહાઇડ્રેટનું ઓક્સિડેશન થતું નથી. આથી કહી શકાય કે કસરત દરમિયાન વધારેમાં વધારે 60 ગ્રામ પ્રતિ કલાક કાર્બોહાઇડ્રેટ આપી શકાય. હાલમાં કાર્બોહાઇડ્રેટ સાથેના ડ્રિંક્સ, એનર્જી બાર, ફ્લુઇડ સપ્લિમેન્ટ્સ વગેરે માર્કેટમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. બિન તાલીમ પામેલ રમતવીરને પણ જો કસરત અથવા સ્પર્ધા દરમિયાન કાર્બોહાઇડ્રેટ આપવામાં આવે તો ફાયદો થાય છે. કસરત દરમિયાન કાર્બોહાઇડ્રેટ તથા સોડિયમની પૂર્તિ માટે બજારમાં ઘણા બધા સ્પોર્ટ્સ ડ્રિંક્સ મળે છે, જેની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ મળતો હોવો જોઈએ કે જેથી કરીને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે. ફ્લુઇડ બેલેન્સ માટેનું જરૂરી પાણી અને ઇલેક્ટ્રોલાઇટિસ તેમાંથી મળી રહેવા જોઈએ. તેના સેવનથી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ડિસ્કમ્ફર્ટ ન થવો જોઈએ. તેનો ટેસ્ટ સારો હોવો જોઈએ, સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. આ ઉપરાંત સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં 6-8% કાર્બોહાઇડ્રેટ જેવા કે ગ્લુકોઝ, સુક્રોઝ અથવા ગ્લુકોઝ પોલિમર સ્વરૂપે હોય. સોડિયમનું પ્રમાણ 0.3-0.7 ગ્રામ પ્રતિ લિટર હોય અને તેની ફ્લેવર સ્વીકાર્ય હોય તથા તેની ઓસ્મોલાલિટી હાઇપોટોનિકથી આઇસોટોનિક જેટલી હોય તેને સારા ડ્રિંક્સ તરીકે લેવામાં આવે છે. હાલમાં આ પ્રકારના ડ્રિંક્સમાં કૃત્રિમ સ્વીટનર પણ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કેફીન અને બીજી આયુર્વેદિક નીપજો સ્ટિમ્યુલન્ટ તરીકે ઉમેરવામાં આવે છે. હાલમાં બી વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ વગેરે ધરાવતા સ્પોર્ટ્સ ડ્રિંક્સ પણ ઉપલબ્ધ છે. આથી રમતવીરે RDAને ધ્યાનમાં રાખી પોતાની જરૂરિયાત પ્રમાણેના પોષક તત્વો ધરાવતું તથા શરીરને માફક આવતું સ્પોર્ટ્સ ડ્રિંક્સ પસંદ કરવું જોઈએ. કસરત પહેલાના ન્યુટ્રિશનની ગાઈડલાઈન વિશે આપણે આના પછીના લેક્ચરમાં જાણીશું. ત્યાં રમતવીરોનું પોષણ વિશે આપણે જાણી વિસ્તૃત માહિતી મેળવી.